રિસિવિંગ સેન્ટર પર બેઠેલા તમામ વિદ્યાર્થીઓને મારા નમસ્કાર બાપુ રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે જેમને આપણે ઓળખીએ છીએ તે વ્યક્તિ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી અંગ્રેજો દંગ રહી જાય તે રીતે ભારતને આઝાદી ઉપાવવામાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું તેમણે તે ભારતના જ રાષ્ટ્રપિતા કે મહાત્મા નહીં પરંતુ તે એક વિશ્વ માનવી હતા તેમણે એક અસહકારની ચળવળ દ્વારા એટલે કે તેમના જ શબ્દોમાં કહીએ તો સત્યાગ્રહની લડત ચલાવી અને ભારતને બ્રિટિશ રાજ પાસેથી એમ કહેવાય કે ભારતને વિશ્વના નકશા ઉપર વિક્રમ સંવત ભાદરવા રોજ એટલે કે વિક્રમ સંવત મુજબ ઓગણીસો પચીસ અને ભાદરવા વદ બારસના રોજ અને ઈસવીસન મુજબ જોઈએ તો બીજી ઓક્ટોમ્બર અઢારસો ને ઓગણસિત્તેરના ના રોજ પોરબંદર મુકામે થયો પોરબંદરમાં તેમનું જે નિવાસસ્થાન છે તે આજે કીર્તિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે તેમના પિતા એટલે કરમચંદ અને તેમના માતા એટલે પુતળીબાઈ કરમચંદ અને પુતળીબાઈના ચાર સંતાનો ત્રણ ભાઈઓ અને એક બેન એટલે કે ત્રણ દીકરા અને એક દીકરી ગાંધીજી લક્ષ્મીદાસ કરશનદાસ અને રળયાતબેન ગાંધીજી છે એમણે શરૂઆતનો અભ્યાસ છે એ પોરબંદર મુકામે જ કર્યો એટલે કે લગભગ બે વર્ષ સુધી ગાંધીજી છે એ પોરબંદર મુકામે અભ્યાસ કર્યો અને ત્યાર પછી તેઓએ રાજકોટ મુકામે અભ્યાસ કરવા જવાનો ગાંધીજી છે એમના બાળપણમાં ગાંધીજી ગાંધીજી સાથે બે બે ઘટનાઓ પ્રસંગો છે એમણે ઉપર ગાઢ અસર કરેલી એક હતું હરિશ્ચંદ્રનું નાટક એટલે કે હરિશ્ચંદ્ર સત્યપ્રિયતા સત્યનિષ્ઠા એમનાથી ગાંધીજી ખૂબ જ પ્રભાવિત થયા અને ગાંધીજી છે એમનામાંથી સત્યપ્રેમ અને સાચું બોલવાનું ભાવ શીખ્યા બીજો પ્રસંગ છે બીજી ઘટના છે એ શ્રવણ શ્રવણ પાસેથી ગાંધીજી છે એમના માતા પિતાની સેવા શીખ્યા કે ગાંધીજી છે એ જોયું કે શ્રવણ છે એમના અંધ માતા પિતા છે એમને કાવડમાં બેસાડી અને યાત્રા કરાવે છે તો આમ ગાંધીજી છે હરિશ્ચંદ્ર છે એમની પાસેથી સત્યપ્રેમ અને શ્રવણ પાસેથી માતા પિતાની સેવા શીખ્યા અને ગાંધીજી છે એમના ઉપર આની ખૂબ જ ગાઢ અસર પડેલી ગાંધીજીએ ધીરે ધીરે હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો હાઈસ્કૂલનો અભ્યાસ એટલે કે મેટ્રિકનો અભ્યાસ પૂરો કરી અને તેમના પરિવાર એટલે કે વડીલોએ નક્કી કર્યું કે ગાંધીજી છે એમને આગળ કોલેજ સુધીનો અભ્યાસ કરાવો તો કોલેજ માટે અભ્યાસ કરવા ગાંધીજીને ક્યાં મોકલવા એ સમયે મુંબઈની અંદર પણ કોલેજ અને ભાવનગરમાં પણ કોલેજ મુંબઈમાં પણ કોલેજ કરવા જઈ શકાય ને ભાવનગરમાં પણ કોલેજ કરવા જઈ શકાય પણ પરિવારના સભ્યોએ નક્કી કર્યું કે ગાંધીજીને અભ્યાસ માટે ભાવનગરની અંદર મોકલવા શા માટે આવું તો કે મુંબઈની સરખામણીમાં ભાવનગરમાં ખર્ચ ઓછો થાય એટલે ગાંધીજી છે એ ભાવનગરમાં અભ્યાસ કરવા માટે ગયા પણ ગાંધીજી ત્યાં છ જ મહિના રોકાણા ગાંધીજીને ભાવનગરમાં એટલે કે એમના પિતાજી છે એમના મિત્ર એટલે કે માધવભાઈ દવે દિવાળીની રજાઓમાં તેમના ઘરે એટલે પરિવારને મળવા આવ્યા અને તેમણે તેમના પરિવારને વાત જણાવી કે ગાંધીજી છે એમને વિલાયત અભ્યાસ કરવા માટે મોકલવામાં આવે તો તો ત્યાં જઈ અને ગાંધીજી બેરિસ્ટર થાય તો ગાંધીજી છે એ આપણા પરિવારનું અને આપણું નામ રોશન કરે એવો વ્યક્તિ છે એટલે કે ખરેખર એમને વિલાયત અભ્યાસ કરવા માટે મોકલવા જોઈએ ગાંધીજીને આમાં રસ પડ્યો ગાંધીજી છે એ વિચારવા કે મારે વિદેશ જઈ અને બેરિસ્ટર થવું છે બેરિસ્ટર એટલે વકીલની ડિગ્રી પ્રાપ્ત કરવી એમના પરિવારમાં માતા છે પુત્રીબાઈ એમને થોડોક સંકોચ થયો ગાંધીજીને ક્યાં વિલાયત મોકલવું ત્યાં એમને ફાવશે ફાવે તેમને એટલે એમના માતા છે એ ખચકાટ અનુભવતા હતા પરંતુ ધીરે ધીરે એમના માતા અને એમના પરિવારના બધા સભ્યો છે એ તૈયાર થયા અને ગાંધીજી છે એમને વિલાયત એટલે કે ઇંગ્લેન્ડમાં અભ્યાસ માટે બેરિસ્ટરનો અભ્યાસ કરવા માટે એમને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા ગાંધીજી છે ઈસવીસન અઢારસો ને રોજ એટલે કે લંડનમાં બેરિસ્ટરનો અભ્યાસ કરવા માટે જાય છે અને ત્યાં એ બેરિસ્ટરનો અભ્યાસ કરી અને અઢારસો ને ના રોજ એ બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી અને ભારત આવે છે ભારતમાં આવ્યા અને ભારતમાં આવી અને તેઓ વકાલત શરૂ કરવી નોકરી કરવી આવું હજી વિચારી રહ્યા હતા ત્યાં જ એમના ભાઈને એક મહેમન પેઢી છે એમણે કહેણ મોકલાવ્યું કે મોહનદાસ છે એમને દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવે તો કારણ કે અમારી પેઢી છે એમનો વેપાર દક્ષિણ આફ્રિકા સુધી ફેલાયેલો છે અમારી પેઢી મોટી છે અને ત્યાં દક્ષિણ આફ્રિકામાં અમારો કેસ ચાલે છે જો ત્યાંના વકીલો તો કેસ લડી રહ્યા છે પણ જો ત્યાં ગાંધીજી છે એમનો પણ સાથ મળે એટલે કે મોહનદાસનો જો સાથ મળે એક ભારતીય વકીલ એમને જો મદદ કરે તો આ કેસ છે એમનો ઝડપથી નિવાડો આવે આવું જ્યારે એમના ભાઈને કહેવામાં આવ્યું ત્યારે એમના ભાઈએ મોહનદાસને વાત કરી અને મોહનદાસ છે એ શરૂઆતમાં એમણે આનાકાની કરી મોહનદાસ પણ જવા માટે તૈયાર નહોતા પણ ધીરે ધીરે મોહનદાસ એટલે કે ગાંધીજી છે એમણે વિચાર્યું કે વિદેશ જઈશ તો એક અલગ મુલક અલગ દેશ વિશે જોવાને જાણવા મળશે ત્યાં એક અલગ અનુભવ મળશે નવું શીખવા મળશે એકસો ને ચાર પાઉન્ડ મળવાના હતા આથી ગાંધીજી છે એ તૈયાર થયા દક્ષિણ આફ્રિકામાં મેમણ પેઢીનો કેસ લડવા માટે જાય છે ગાંધીજી દક્ષિણ આફ્રિકા પહોંચ્યા અને એમણે કેસની બધી વાતો જાણી કેસની પ્રક્રિયાઓ શરૂ થઈ આ દરમિયાન ગાંધીજી સાથે ઘટના બને છે ન્યાથી મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ છે બદલાય છે શું ઘટના બને છે તો કે ગાંધીજી છે એ ડરબનથી એમને પ્રિટોરિયા જવાનું હતું અને આ દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજ સરકાર રાજ કરે અંગ્રેજો ત્યાં રાજ કરે અને અંગ્રેજ સરકારનો એક એવો નિયમ કે દક્ષિણ આફ્રિકાના રેલવેના પ્રથમ વર્ગની અંદર એટલે ફર્સ્ટ ક્લાસની અંદર ફક્ત ગોરા લોકો જ બેઠે બાકીના ત્યાંના ભારતીય લોકો કાળા લોકો દક્ષિણ આફ્રિકાના કાળા લોકો છે મુસાફરી કરી અને એમણે પહેલા વર્ગની ટિકિટ લીધી અને તેઓ પહેલા વર્ગના ડબ્બામાં જઈ અને બેસી ગયા ટ્રેન ધીમે ધીમે ચાલી આગળના એક સ્ટેશન આવ્યું ત્યાંથી એક અંગ્રેજ એટલે કે ગોરો વ્યક્તિ એક ધોળો વ્યક્તિ છે એ ટ્રેનની અંદર પ્રથમ વર્ગની અંદર પ્રવેશ કરે છે જે વર્ગની અંદર જે ડબ્બાની અંદર ગાંધીજી હતા ત્યાં જ વ્યક્તિ છે એ એ આવી અને અને જોઈ અનુભવે છે એને ગાંધીજી છે એને કહે છે કે તમે અહીંથી ઉતરી જાઓ તમે આ વર્ગમાં બેઠી ન શકો ગાંધીજી છે એ ના પાડે છે ગોરો વ્યક્તિ છે એ ટીટીને બોલાવી બોલાવે છે ટીટી ગાંધીજીને સમજાવે છે કે તમારે પ્રથમ વર્ગમાં બેસવાનું નથી તમે ત્રીજા વર્ગમાં જ બેસો ગાંધીજી માનવા તૈયાર નથી ગાંધીજી છે એ દલીલ કરે છે કે ભાઈ હું ટિકિટ લઈને આવ્યો છું અને ટિકિટ લઈ એટલે કે નાણાં ખર્ચીને હું બેઠો છું તો હું પ્રથમ વર્ગમાં જ મુસાફરી કરીશ અંતે સિપાહીઓને બોલાવવામાં આવ્યા ઘણી બધી દલીલો થઈ અંતે ગાંધીજી છે એમને આગળના સ્ટેશન ઉપર ગાંધીજીને ઉતારી દેવામાં આવે છે એ ટ્રેન ઉપરથી એટલે કે ગાંધીજીને ધક્કો મારી દેવામાં આવે છે ગાંધીજીનો સામાન છે એ નીચે નાખી દેવામાં આવે છે અને ગાંધીજી છે એમને ખૂબ જ આઘાત લાગે છે સામાન ગાંધીજી ત્યાં ત્યાં જ પડ્યો રેવા દે છે ગાંધીજી સામાનમાંથી પાકીટ લઈ અને ત્યાંના વેઇટિંગ રૂમમાં બેઠે છે ગાંધીજીને ખૂબ જ આઘાત લાગ્યો ગાંધીજી મનોમન વિચારે છે ગાંધીજી કે ભાઈ હું એક ભળેન વ્યક્તિ બેરિસ્ટર થયેલો એટલે કે વકીલ કક્ષાનો વ્યક્તિ હું ટિકિટ લઈને ટ્રેનમાં મુસાફરી કરું છું છતાં પણ મને મુસાફરી કરવા દેવામાં આવી નહીં અને મારી સાથે આ જે અપમાન થયું જે મારી ઉપર જે અત્યાચાર કર્યો એનું શું કરવું છાનો અપમાન સહન કરીને પાછો ભારત ચાલ્યો જાવ કે અહીંયા અપમાન સહન કર્યા કરું ગાંધીજી છે એ વિચારે છે કે નહીં હવે કોઈ પણ ઘટના બને હવે કંઈ પણ થાય આ જે અન્યાય થઈ રહ્યો છે એમનો સામનો કરવો અને ગાંધીજીએ ધીરે ધીરે જોયું તો દક્ષિણ આફ્રિકામાં ત્યાં ભારતીય જે વ્યક્તિઓ હતા દક્ષિણ આફ્રિકાના જે હપસી લોકો હતા એમની સાથે રંગભેદની એમની સાથે એટલે કે કાળા ગુરાનો ભેદભાવ હતો એમની ઉપર અન્યાય થઈ રહ્યા હતા એમની ઉપર અપમાન એમની ઉપર જુલ્મ એમનું શોષણ થઈ રહ્યું હતું અને ગાંધીજી છે એ વિચારે છે કે હવે કોઈ પણ ઘટના બને કંઈ પણ થાય હું આ અન્યાય અને અપમાનનો બદલો લઈશ અને ત્યાંના લોકો છે એમના હક અને એમના અધિકાર માટે લડીશ અને ગાંધીજી છે એ આફ્રિકામાં એક સત્ય અને અહિંસાની એક લડાઈ શરૂ કરી છે જેને ઓળખવામાં આવે છે સત્યાગ્રહની લડાઈ ગાંધીજી છે આ સત્યાગ્રહની લડાઈ છે એ શરૂ કરે છે અને ત્યાં રણધીની નીતિ ત્યાં એક ગિરમીટ્યા પ્રથા પણ હતી અને આ ગિરમીટ્યા પ્રથા એટલે કે ત્યાં જેટલા ભારતીય વ્યક્તિઓ હોય બહારના લોકો હોય જે ગુલામ હોય તેમણે એક પાસ ફરજિયાત પોતાની સાથે રાખવાનો તો આમની સામે પણ ગાંધીજીએ લડત ચલાવી ગાંધીજીએ ત્યાંના લોકોને સાથે રાખ્યા અને તમામ લોકોને સાથે રાખી અને ગાંધીજીએ સત્ય અને અહિંસાની લડાઈ શરૂ કરી અને ગાંધીજીએ આ લડાઈની અંદર અંતે જીત પણ મેળવી અને ગાંધીજીએ ત્યાંના ભારતીય વ્યક્તિ ત્યાંના આફ્રિકન લોકો છે એમના હક અને અધિકારોને અપાવ્યા અને ગાંધીજીની આ લડત છે એને દુનિયાએ નોંધ લીધી અને ગાંધીજીનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન વધી ગયું ગાંધીજીનો મોભો વધી ગયો અને આ ગાંધીજી એટલે કે આફ્રિકામાં ગયા ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધી હતા પણ ભારતમાં આવ્યા ત્યારે એક અલગ માન સન્માન અને એક અલગ પ્રતિભા લઈ અને ભારતમાં આવ્યા ભારતમાં તેમનું આગમન ઈસવીસન 1915 માં 46 વર્ષની ઉંમરે ભારતના મુંબઈના એપોલો બંદર ઉપર જ્યારે ગાંધીજીનું આગમન થયું ગાંધીજી એ બંદર પર ઉતર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગાંધીજી છે એ તો દક્ષિણ આફ્રિકામાં એક અલગ મુલકમાં અલગ દેશમાં લડત ચલાવીને આવ્યા ભારતીય વ્યક્તિઓ માટે તો લડ્યા દક્ષિણ આફ્રિકાના લોકો માટે તો લડ્યા પણ હવે તેમણે ભારતમાં એમની માતૃભૂમિ માટે લડવાનું છે કારણ કે ભારતમાં ખાસ કરીને જોઈએ તો અંગ્રેજો રાજ કરતા હતા અને ભારત છે એ ગુલામીની જંજીરોમાં જકડાયેલું હતું

અને એ ગુરુ એટલે ગોપાલકૃષ્ણ ગોખલે ગોપાલકૃષ્ણ ગોખલેને ગાંધીજી જયારે મળવા ગયા ત્યારે ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીને સલાહ આપી કે જો મોહનદાસ તું દક્ષિણ આફ્રિકામાં લડ્યો એ દક્ષિણ આફ્રિકા પણ અલગ છે અને ભારત પણ અલગ છે બંનેનો ઇતિહાસ અને ભૂગોળ અલગ છે જો તું ભારતમાં લડાઈ શરૂ કરવા માંગતો હોય તો પહેલા તારે ભારતની પરિસ્થિતિ છે ભારતની સમસ્યાઓ છે એની વિશે તારે જાણકારી મેળવી પડે આથી ગાંધીજી છે એમના ગુરુના આશીર્વાદ લઈ અને ભારતની વિશે એમની સમસ્યા અને ભારતને જોવા અને જાણવાની ધ્યાનમાં રાખી અને ગાંધીજી છે રેલવેના ત્રીજા વર્ગમાં અને ભારત ભ્રમણ શરૂ કર્યું ગાંધીજી છે એમણે ત્રીજા વર્ગમાં બેસી અને ભારતની સામાજિક આર્થિક અને રાજકીય પરિસ્થિતિ છે એમનો અભ્યાસ કર્યો અને આ પરિસ્થિતિનો અભ્યાસ કરી અને ગાંધીજી છે એમને અંતે ખૂબ દુઃખ લાગ્યું ગાંધીજીને ખૂબ જ આઘાત લાગ્યો ગાંધીજી વિચારવા લાગ્યા કે મારો ભારત દેશ કેટલો ગરીબ છે કેટલો કંગાળ છે અને આ દરિદ્ર અને કંગાળ બનાવવામાં જો કોઈ હોય તો એ અંગ્રેજ સરકાર છે અંગ્રેજો છે એને ભારત ભારત દેશ છે એને ખૂબ જ એમ કહેવાય છે શોષણ કરી એમની ઉપર અત્યાચાર કરી લોકો કરી અને ભારત દેશ છે રહ્યા છે તો આમની સામે મારે એ લડાઈ શરૂ કરવી જ પડશે અને ગાંધીજી છે સત્ય અને અહિંસાની એની અલગ પ્રકારની લડાઈ એટલે સત્યાગ્રહની લડાઈ છે ગાંધીજી શરૂ કરે છે ગાંધીજીએ ભારતની અંદર લગભગ પચીસ મે ઓગણીસો ને ના રોજ અમદાવાદના કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી અને આ આશ્રમ છે આગળ જતા એ સાબરમતી નદીના કાંઠે લઈ જવામાં આવ્યો અને એ સાબરમતી આશ્રમ તરીકે ભારતમાં અને વિશ્વમાં જાણીતો બન્યો અહીંથી ગુજરાતમાં અને ભારતમાં ગાંધીજી છે એમણે ઘણી બધી લડતો ચલાવી એમાં ખાસ કરીને જોઈએ તો ચંપારણ સત્યાગ્રહ હોય અમદાવાદના મિલમજૂરનો પ્રશ્ન હોય ખેડા સત્યાગ્રહ હોય અસહકારની ચળવળ હોય સવિની કાનૂનભંગની લડાઈ હોય અને હિંદ છોડો લડત હોય આ તમામ લડતો છે એ ગાંધીજીએ સાબરમતી આશ્રમ અને ત્યાંથી અને ભારતમાં જુદી જુદી જગ્યાએ એમણે આને કેન્દ્ર બનાવી અને લડતો શરૂ કરી આ લડતોની અંદરની એક મહત્વની લડાઈ લડત છે એમની વિશે પણ આજે થોડુંક આપણે વધારે જાણવાનું છે અને જોવાનું છે અને એ લડત છે ખેડા સત્યાગ્રહની લડત તો ચાલો આપણે સ્લાઇડની મદદથી જોઈએ કે ખેડા સત્યાગ્રહ ગાંધીજી છે એમણે ખેડા સત્યાગ્રહ શા માટે કર્યો હતો તો કે ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ ગાંધીજી છે એમણે ખેડા સત્યાગ્રહ શા માટે શરૂ કર્યો તો એમની પાછળનું મૂળ કારણ છે ઈસવીસન ઓગણીસો સત્તરમાં ખેડા જિલ્લાની અંદર અતિવૃષ્ટિ થઈ એટલે કે ખેડા જિલ્લામાં ખૂબ જ વરસાદ થયો જેને લીધે ખેડા જિલ્લાનો મોટા ભાગનો પાક છે એ નિષ્ફળ જાય છે આથી ખેડા જિલ્લાના ખેડૂતો છે એ લડી રહ્યા હતા કે એમનો મહેસૂલ છે એટલે કે જમીન મહેસૂલ છે એ માફ કરવામાં આવે પણ અંગ્રેજ સરકાર છે એ માનવા માટે તૈયાર નહોતી આથી ત્યાંના લોકો છે એ કોઈ પણ એવા નેતા અથવા તો એવા વ્યક્તિ કે જે એમના વતી લડી શકે એમની શોધખોળ કરી રહ્યા હતા અને એમની માંગણી પણ એવી હતી કે જો પાક છે એ ચાર આની કરતાં ઓછો થાય એટલે કે પાક છે કુલ પાકના પચીસ ટકાથી ઓછો પાક થાય તો તેમનું તે વર્ષનું જમીન મહેસૂલ છે એ માફ કરવામાં આવે

આથી ખેડા જિલ્લાના ખેડૂતો છે એ ગાંધીજીને વિનંતી કરે છે કે તમે આ ખેડા જિલ્લા છે એમની નેતાગીરી લહો અને અમારી આ ખેડા જિલ્લાની છે એ માંગણી છે કે અમારું જમીન મહેસૂલ માફ કરવામાં આવે એ માટે તમે લડો ગાંધીજી છે એ આ લડતની શરૂઆત કરે છે આ ખેડા સત્યાગ્રહ છે એમની નેતાગીરી ગાંધીજી તો લે છે

આગળના ગાંધીજીને સાથ આપવાવા વ્યક્તિઓમાં આપણે જો ફોટોગ્રાફ જોઈએ તો એમની સ્લાઇડ જોઈએ આપણે બીજું નામ જોઈ રહ્યા છીએ ફોટોગ્રાફ જોઈ રહ્યા છે એ હતા સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ છે એ ખાસ કરીને ગાંધીજીના કહેવાથી ખેડા છે એ ખેડાના સત્યાગ્રહમાં ગાંધીજીને સાથ અને સહકાર આપવા માટે પહોંચી ગયા એવું કહેવાય છે કે ગાંધીજીએ જ્યારે આ ખેડા સત્યાગ્રહની નેતાગીરી લીધી અને સરદાર પટેલને આ સત્યાગ્રહની અંદર સામેલ કર્યા ત્યારે

અને વલ્લભભાઈ પટેલ ગાંધીજીને ખેડા સત્યાગ્રહમાં તો સાથ આપે છે પરંતુ ગાંધીજીની ભારતને આઝાદ કરાવવાની તમામ લડતો છે એ તમામ લડતોમાં સાથ અને સહકાર આપે છે ત્યાર પછી ની સ્લાઇડ આપણે જોઈએ તો એ છે ઇન્દુલાલ યાજ્ઞિક આપણે એમનો ફોટોગ્રાફ જોઈ રહ્યા છીએ કે ઇન્દુલાલ યાજ્ઞિક છે એમણે પણ ખેડા સત્યાગ્રહની અંદર ગાંધીજીને સાથ અને સહકાર આપ્યો હતો અને માધ્યમિક શિક્ષણ અને તેઓ છે એ પણ એલ એલ બી એટલે કે વકાલતનો વ્યવસાય કરેલો મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીને સાથ આપવામાં મહાદેવભાઈ દેસાઈનું પણ મહત્વનું યોગદાન હતું તેઓએ ગાંધીજીના અંગત મંત્રી મંત્રી તો હતા ગાંધીજીની તમામ લડતો છે એમાં ગાંધીજીની સાથે પડછાયો બનીને રહેનાર અને ગાંધીજી વિશે લખનાર અને ગાંધીજીને સંપૂર્ણ સાથ અને સહકાર આપવા વાળા વ્યક્તિ જો કોઈ હોય તો એ હતા મહાદેવભાઈ દેસાઈ શંકરલાલ બેન્કર શંકરલાલ બેન્કર છે એ પણ આઝાદીની લડાઈમાં અને ખાસ કરીને ખેડા સત્યાગ્રહમાં પણ ગાંધીજી છે એમને સાથ અને સહકાર આપે છે આમ તો આપણે જોયું કે આમ તમામ મોટા ભાગના પુરુષો છે આ લડત જોડાયેલા હતા પણ આ લડતની અંદર ખેડા સત્યાગ્રહમાં એક મહિલા સભ્ય પણ જોડાયેલા હતા આ અનસુયાબેન છે એ પણ ગાંધીજીને એમ કહેવાય છે ખેડા સત્યાગ્રહની અંદર આ લડતની અંદર ખેડૂતો છે આપણે જોઈએ તો ગાંધીજી છે એ ખેડા સત્યાગ્રહની નેતાગીરી માટે સ્થળની પસંદગી કરે છે કે ક્યાં સ્થળેથી મારે ખેડા સત્યાગ્રહની નેતાગીરી કરવી તો ગાંધીજી ખેડા સત્યાગ્રહની નેતાગીરી માટે નડિયાદનો અનાથ આશ્રમ પસંદ કરે છે ગાંધીજી ખેડા સત્યાગ્રહમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે નડિયાદનો અનાથ આશ્રમ જ શા માટે પસંદ કર્યો તો કે ગાંધીજી છે એવું ગાંધીજીને સાથ સહકાર આપવામાં ઘણા બધા વ્યક્તિઓ હતા ગાંધીજીની આ લડતની અંદર ઘણા બધા બીજા અન્ય વ્યક્તિઓ પણ જોડાયેલા હતા આથી આ તમામ લોકો માટે રહેવાની વ્યવસ્થા જો કોઈ જગ્યાએ થઈ શકે એમ હોય તો એ નડિયાદનો અનાથ આશ્રમ હતો આ નડિયાદનો જે અનાથ આશ્રમ છે એ તમામ લોકોને રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા અને તમામ લોકોને સંગ્રહી શકે એવું સ્થળ કોઈ હોય તો એ હતું નડિયાદનું અનાથ આશ્રમ ખેડા સત્યાગ્રહ સાથે મહત્વનું નામ જો કોઈ જોડાયેલું હોય તો એ ડુંગળીચોર મોહનલાલ પંડ્યા કે ડુંગળીચોર મોહનલાલ પંડ્યા આ કઈ રીતે નામ પડ્યું એમનું સાચું નામ મોહનલાલ પંડ્યા પણ આની વિશે જોઈએ તો ગાંધીજી છે એ આ ખેડા સત્યાગ્રહની લડત ચલાવી રહ્યા હતા આ દરમિયાન લડત જેમ શરૂ થઈ જેમ લડતની શરૂઆત થઈ ત્યારે લોકો ખૂબ જ હિંમતથી આ લડતની અંદર જોડાયા આ દરમિયાન છે છે એ અંગ્રેજ સરકાર એટલા ઉગ્ર ભરવા લાગી કે ખેડૂતો પાસેથી કોઈ પણ રીતે મહેસૂલ ભરવું કોઈ પણ રીતે એમની પાસેથી મહેસૂલ છે જમીન મહેસૂલ છે એ ઉઘરાવું આથી અંગ્રેજ સરકાર છે એ ખેડૂતો છે એના ઢોર એટલે કે એમના પશુઓ છે એમને જપ્ત કરવા લાગ્યા સાથે સાથે એમની મિલકત જપ્ત કરવા લાગ્યા એમના ઘર વખરી જપ્ત કરવા લાગ્યા ઘણી જગ્યાએ એમનો જે કઈ પાક બચેલો હતો એ પાક જપ્ત કરી લીધો સાથે સાથે ઘણી જગ્યાએ તો ગામના આખે આખા જે કઈ પાક બચેલા હતા ઉભો પાક હતો એ પણ અંગ્રેજ સરકાર છે એ જપ્ત કરવા લાગી અને આ દરમિયાન ઘણા બધા લોકો છે એ ડરવા લાગ્યા ઘણા બધા લોકો છે એ હિંમત હારવા લાગ્યા અને આ દરમિયાન છે એ ઘણા લોકો છે એ મહેસૂલ ભરવા પણ લાગ્યા અને લોકો છે એના મનમાંથી અંગ્રેજ સરકારનો ડર કઈ રીતે દૂર કરવો તો આ માટે ગાંધીજી છે એ વિચારી રહ્યા હતા કે શું કરવું તો આથી ગાંધીજી છે એક અલગ ઉપાય અજમાવે છે અને આ ઉપાય હતો ગાંધીજીની દ્રષ્ટિએ જોઈ તો અયોગ્ય ઉપાય હતો ગાંધીજી છે એક એને નવો જ રસ્તો કાઢ્યો કે મારે લોકોના મનમાંથી અંગ્રેજ સરકારનો ડર કઈ રીતે દૂર કરવો તો આ દરમિયાન ગાંધીજી છે એ વિચારે છે કે અંગ્રેજ સરકારે જે પાક જપ્ત કરેલો છે એ પાક છે ને એમને ચોરી લાવો એમને કાપી લાવવાની જવાબદારી છે એ ખાસ કરીને મોહનલાલ પંડ્યાને આપે છે અને મોહનલાલ પંડ્યા અને તેમની સાથે લગભગ સાત આઠ સાથીદારો અને ગાંધીજી એમને સમજાવે છે કે તમારે જે અંગ્રેજોએ આ ડુંગળીનો પાક છે એ જપ્ત કરેલો છે ત્યાં જઈ અને એમને કાપી લાવો અને આ લોકો તૈયાર થાય છે પણ ગાંધીજી એમની સાથે આ સાથીદારોને મોહનલાલ પંડ્યાને એમનું જોખમ પણ સમજાવે છે કે જો કદાચ આપણે આ કાર્ય કરી રહ્યા છીએ એ કાર્ય તો અયોગ્ય છે પણ આનું જોખમ પણ છે આનું જોખમ શું છે આની પછી કદાચ આપણને સજા પણ થાય આપણી ઉપર અંગ્રેજ સરકાર છે જુલ્મ પણ કરે જેલમાં જવાનું પણ થાય તો આપણે એના માટે તૈયાર રહેવું પડશે આ મોહનલાલ પંડ્યા અને અને તેમના સાથીદારો છે છે એ એ તૈયાર અંગ્રેજ સરકારે જે એક ખેતરનો ડુંગળીનો પાક છે એ જપ્ત કરેલો હતો ત્યાં જઈ અને છાના માના ત્યાં જઈ અને તમામ સાથીદારો અને મોહનલાલ પંડ્યા છે એ ડુંગળીનો કાપ છે એ કાપી લાવે છે અને એમ કહેવાય છે આ સમાચાર જ્યારે અંગ્રેજ સરકારને મળ્યા એટલે અંગ્રેજ સરકાર કાંઈ છાનીમાની તો નહીં અંગ્રેજ સરકાર છે એમણે આ તમામ લોકોનો ધરપકડનો દોર શરૂ કર્યો એટલે કે મોહનલાલ પંડ્યા અને તેમના સાથીદારો છે એમની અટકાયત કરવામાં આવી અમને તેમને ત્યાંની એમ કહેવાય છે કચેરી એટલે કે અદાલતમાં ત્યાં હાજર કરવામાં આવ્યા અને તેમની ઉપર કેસ ચલાવવામાં આવ્યો જ્યારે મોહનલાલ પંડ્યા અને તેમના સાથીદારો છે એ આટલું જ ઈચ્છતા હતા ગાંધીજીની ઈચ્છા પણ આવી જતી અને જ્યારે એમની ઉપર કેસ અદાલતની અંદર ચાલતો હતો ત્યારે ખેડા જિલ્લાના મોટા ભાગના લોકો છે એ અદાલતમાં સમૂહ છે એ આ કાર્યવાહી છે એને જોવા અને જાણવા માટે પહોંચી ગઈ અને એમ કહેવાય છે અદાલતમાં આ મોહનલાલ પંડિયા અને તેમના સાથીદારો છે એમને થોડા દિવસની જેલની સજા થાય છે અને તે લોકો છે એ જ્યારે મોહનલાલ પંડિયા અને તેમના સાથીદારો જેલમાં જતા હોય ત્યારે આ ખેડૂતોનું એક સંગઠન છે તેમને જેલમાં મૂકવા માટે એટલે એમને વળાવવા માટે જાય છે અને એ થોડા દિવસની સજા પછી જ્યારે મોહનલાલ પંડ્યા અને તેમના સાથીદારો બહાર આવે છે ત્યારે એમને એક હુલામણું નામ મળે છે અને એ હુલામણું નામ એટલે આવો આવો ડુંગળી ચોર મોહનલાલ પંડ્યા એટલે મોહનલાલ પંડ્યાને એક અલગ નામ મળ્યું અને ડુંગળી ચોરનું તમે જે લાલ ઘટા રંગથી જોઈ રહ્યા છો એ ખેડા જિલ્લો ખેડા સત્યાગ્રહની લડતનો અંત ગાંધીજીની મૂંઝવણ જેમ જેમ લડત આગળ ચાલીને એમ ધીરે ધીરે છે એ લડત આગળ વધતી ગઈ એમ ગાંધીજી છે મૂંઝાવા લાગ્યા કારણ કે કોઈ આનો નિવેડો આવતો નહોતો અંગ્રેજ સરકાર ટસ ની મસ્ત નહોતી

કમિશનરને પત્ર લખે છે એ ગાંધીજી કમિશનરને જણાવે છે કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતો છે એમનું મહેસૂલ માફ કરવામાં આવે તો સારી સ્થિતિવાળા ખેડૂતો છે એ એમનું જમીન મહેસૂલ ભરી દેશે આ વાત સુધી પહોંચી અને ગાંધીજી છે એમણે ખેડૂતો સાથે પણ મસલત કરી અને ખેડૂતો છે એ પણ આ બાબતે તૈયાર થયા અને અંતે ગાંધીજી છે એ કમિશનરને મળ્યા અને કમિશનર સાથે આ બાબતે ચર્ચા કરી અને ત્યાં પણ નક્કી થયું કે નબળી સ્થિતિવાળા જેટલા ખેડૂતો છે એ તમામ ખેડૂતો છે એમનું મહેસૂલ માફ કરી દેવામાં આવે અને તો જે સારી સ્થિતિવાળા છે એ એ વર્ષનું જમીન મહેસૂલ ભરી દેશે અને આ વાત છે આ બાબત છે એને લગતી વાત છે એ કલેક્ટર સુધી પહોંચી અને કલેક્ટર છે એ જ આખા જિલ્લાનું છે એ જમીન મહેસૂલ માફ કરી શકે અને એ કલેક્ટર છે એમણે ઈસવીસન ને અઢારની અંદર ગાંધીજી સાથે ચર્ચા કરી ખેડૂતોના એક સંગઠન સાથે ચર્ચા કરી અને જે ખેડૂતોની અને ગાંધીજીની માગણી હતી અને એક વચગાળાનો રસ્તો જે નીકળ્યો હતો એમાં કલેક્ટરે ઈસવીસન ઓગણીસો ને અઢારમાં એ રીતનો હુકમ કર્યો કે જે ખેડાના નબળા ખેડૂતો છે જેમની સ્થિતિ ખરાબ છે જે ગરીબ ખેડૂતો છે એમનું એ વર્ષનું જમીન મહેસૂલ માફ કરવામાં આવે છે અને જેમની સ્થિતિ સારી છે એ એ વર્ષનું જમીન મહેસૂલ છે એ ભરી દે આમ ખેડા જિલ્લા છે ખેડા સત્યાગ્રહ છે એનો અંત છે એ આ રીતે આવે છે કે એ રીતનો હુકમ છે ઈસવીસન ઓગણીસો ને અઢારમાં નીકળે છે આમ ખેડા સત્યાગ્રહ છે એની લડત છે ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં શરૂ થાય છે અને તેનો અંત છે ઈસવીસન ઓગણીસો ને અઢારમાં એનો અંત આવે છે પરિણામની દ્રષ્ટિએ નહીં પણ સિદ્ધાંતની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની લડત કહેવાય કારણ કે આ લડતથી મહત્વના ભારતને બે ફાયદાઓ થયા એક ફાયદો કે લોકો છે એમાં નવી જાગૃતતા આવી લોકોમાં એક ચેતના આવી લોકો છે એમના મનમાંથી અંગ્રેજ સરકાર પ્રત્યેનો ડર છે એ દૂર થાય છે અને સાથે સાથે એમ કહેવાય છે લોકો છે એ વિચારવા લાગે છે કે જો આપણે દ્રઢ સંકલ્પ શક્તિથી આપણે ત્યાગ અને બલિદાનથી જો આપણે લડત ચલાવીએ તો ખરેખર આપણે ધાર્યા પરિણામો મેળવી શકીએ અને બીજું ગાંધીજીના કહેવાથી આ લડતની અંદર એમ કહેવાય છે સરદાર વલ્લભભાઈ પટેલ જોડાય છે અને ગાંધીજીના કહેવાથી ખેડા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહની અંદર વલ્લભભાઈ પટેલ જોડાય છે અને ગાંધીજીને તો વલ્લભભાઈ પટેલનો સાથ મળે છે પણ ભારતને એક નિષ્ઠાવાન અને લોખંડી પુરુષ મળે છે એ હતા વલ્લભભાઈ પટેલ એટલે ખરેખર ગાંધીજી છે એ ખેડા સત્યાગ્રહથી ગાંધીજી અને ભારતને બે ફાયદા થયા એક લોકોના મનમાંથી અંગ્રેજ સરકારનો ડર દૂર થયો એમનામાં જાગૃતતા આવી અને બીજો ગાંધીજી અને ભારતને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન સમર્પિત લોખંડી મહાપુરુષ મળ્યા તો ખરેખર આ જે ગાંધીજી છે એમની લડત છે આ દ્રષ્ટિએ મહત્વની ગણી શકાય આમ ખેડા સત્યાગ્રહ દ્વારા ગાંધીજી છે એમણે ભારતની જે લડત છે એને ભારતના નકશામાં નહીં પરંતુ વિશ્વના નકશામાં મૂકી અને ભારતની આઝાદીની પ્રક્રિયામાં ખેડા સત્યાગ્રહ છે એમનું મહત્વનું યોગદાન હતું તો આ જે રાષ્ટ્રપિતા તરીકે આપણે જેને ઓળખીએ છીએ જે મહાત્મા તરીકે ઓળખીએ છીએ એ ભારતના તો રાષ્ટ્રપિતા હતા પણ એ એક વિશ્વ માનવી પણ હતા અને તેમને વિશેનો એક નાનકડો વિડીયો છે એ આપણે નિહાળીએ દોસ્તો આપણે ગાંધીજીનો એક નાનકડો વિડીયો નિહાળ્યો ફરી પાછા આપણે નવી ગાંધીજીની વાત સાથે ફરીથી મળીશું આવજો બાળ દોસ્તો